કેમ છો બધા? સંભાવના સ્વાધ્યાયમાં આપણે વિકલ્પો જોયા હતા, હવે ખરા ખોટા એક બે વાક્યના જવાબો એ આપણે આજે જોશું, અને થોડા વધારાના દાખલા પણ આપણે એક્સ્ટ્રા ગણશું. તમને મેં લાસ્ટ લેક્ચરમાં પણ એક પાસાવાળો દાખલો આપેલો હતો, લગભગ મને એવું લાગે છે કે બધાથી દાખલો થઈ ગયો હશે, કારણ કે કોમેન્ટમાં કાંઈ કોઈ પ્રશ્ન પૂછતું નથી. એટલે દાખલાઓ બધાની પ્રેક્ટિસ કરજો, જે કરાવેલા છે એ ખાસ કરજો, રિપીટેશન ચાલુ રાખજો. અત્યારે તમારી પાસે ઘણો બધો સમય હોય છે, તો એ સમયનો ઉપયોગ કરી અને આપણે ગણિતમાં પાવરફુલ થશું. તો દાખલો જોઈએ ખરા ખોટા માટે. નંબર એકમાં આપણને આપેલું છે 35 છોકરાઓ અને 25 છોકરીઓ અને 25 છોકરીઓ વાળા એક વર્ગમાં વર્ગ પ્રતિનિધિ એટલે કે મોનિટર, વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય તેની સંભાવના પાંચના છેદમાં 12 છે. તો આપણે આ વિધાન સાચું છે કે ખોટું એ ચેક કરવું પડે. અત્યારે વિગતો ઘણી બધી સહેલી આપી છે મેં, ગણતરી પણ ઝડપથી થઈ જાય એવું છે. તો સૌથી પહેલા આપણે કુલ પરિણામો લઈએ. તો છોકરાઓ પ્લસ છોકરીઓ બરાબર કુલ વિદ્યાર્થીઓને બદલે આપણે લખીએ કુલ પરિણામ. તો 35 છોકરાઓ છે અને 25 છોકરીઓ છે, તો આપણને કુલ પરિણામ 60 મળે, 35 અને 25 નો સરવાળો. એમાં જે આપણે છોકરી ચૂંટાઈ એવું પૂછ્યું છે, તો લખીએ ઘટના બનવા માટેના શક્ય પરિણામો. તો છોકરીઓ માટે આપણે કેટલા લેશું? 25. સીધું જ સંભાવનાની વિગત લખી અને છેદ ઉડાડીએ, તો 5 આરે ભાગ ચાલે, 5 5 25 અને 12 5 60. તો 5 ના છેદમાં 12 આપણને મળ્યા. તો અહીંયા આપેલું વિધાન છે એ સાચું છે, 5 ના છેદમાં 12 આપણને મળી ગયા. ત્યાર પછી આપણને કીધું છે બધી જ પ્રાથમિક ઘટનાઓના ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ તમને થિયરી પૂછી લીધી, અને થિયરી પૂછી લીધી છે તો આ વિધાન સાચું મળે. ત્યાર પછી જોઈએ ત્રીજું, કોઈ પણ ઘટના એ માટે, કોઈ પણ ઘટના એ માટે P of A ડેસ કરતા હંમેશા અધિક હોય, અધિક એટલે વધારે. તો અહીંયા આપણે એવું પૂછવામાં આવ્યું છે કે દર વખતે આવું બને, તો આપણે એક સામાન્ય ઉદાહરણ લઈ જોઈએ કે દરેક ઘટનામાં આવું થાય. માની લ્યો કે તમને P of A 0.25 આપ્યા છે, તો આપણને ખ્યાલ છે કે બંનેનો સરવાળો 1 થાય.
तो पी ऑफ ए डेस सीधी रीते आपने खबर पड़ी जाए जीरो पॉइंट पिंचोतेर मे अहीं आ विधान साचू गणे के खोटू गणे पी ऑफ ए ए डेस करता हमेशा अधिक होय अहीं नथी जो ऊंधू करी नाखू तो पिंचोतेर अहीं आवी जशे जीरो पॉइंट पच्चीस अहीं आवी जशे मानी लो कि अहीं आपणे जीरो पॉइंट पांच लईए तो बन्ने वक्ते 0.5 मळे कोई अधिक न थाय कोई ओछू न थाय बन्ने नुं मूल्य सरखुं थाय एटले अहींया जे हमेशा शब्द लिखो छे एने ध्यानमां लईए तो आ विधान खोटू गणाय। त्यार पछी एक बे वाक्यना जवाबो लईए आपणे तो एनी अंदर केवा प्रश्नो पूछी शके ए चेक करीए। दरेक मां मैं तमने हाईलाइट आपवा माटे तैयार छे कारण के आ तो असंख्य होय जेटली प्रेक्टिस आपणे करवी होय एटली करी शकीए तो प्रेक्टिस वर्क मां वधारानो आईपा हशे अमुक सिलेक्टेड ज मैं तमारा माटे लीधा छे अहींया। तो एक बे वाक्य मां जवाब जोईए एक बे वाक्य मां जवाब तो आनी अंदर पेली विगत जोईए कई अलग आपेली छे के जो पी ऑफ ए बराबर एक्स ना छेद मां त्रण अने पी ऑफ ए डेस बे ना छेद मां पांच होय तो एक्स शोधो। હવે આપણને એવો વિચાર આવે કે આમાં એક્સ શોધવાના દાખલા તો કોઈ દી કર્યા નથી તો અહીંયા નવું કઈ નથી। થોડી વાર પહેલા હમણાં આપણે સૂત્ર લીધું હતું કે બંને ઘટનાઓનો સરવાળો એક થાય અને સૂત્ર ન લીધું હોય તો અહીંયા લખેલું પણ છે નંબર બે માં। તો આને ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે ભાઈ પી ઓફ એ અને પી ઓફ એ ડેસ નો સરવાળો એક થાય આમાં આપણે કિંમત મૂકી દઈએ પી ઓફ એ એટલે એક્સ ના છેદમાં ત્રણ એ ડેસ એટલે બે ના છેદમાં પાંચ અહીંયા તો એક છે જ લસા લઈને પણ કામ થઈ શકે અને ચોપડી ગુણાકારથી પણ થઈ શકે તો પાંચ અહીંયા ગુણાકાર કરે તો પાંચ એક્સ ત્રણ અહીંયા ગુણાકાર કરે તો ત્રણ બે છ नीचे नामो नीचे साथे गुणाकार करिए तो पंदर घना विद्यार्थी भूल करे छे मात्र पांच ना हमें ले जाए गुणाकार मा पहला एनो संबंध आनी साथे सरवाळा नो छे अने आ चोकड़ी गुणाकार नी रीत खास फरीथी समझी लियो अहींथी आम स्टार्ट नथी करवानो आम करवानो छे पांच आनी अरे गुणाकार करे तो पांच एक्स त्रण आ बाजू गुणाकार करे तो त्रण बे छ नीचे ना पद नीचे साथे गुणाकार करे तो त्रण पांच पंदर बराबर एक पांच एक्स वत्ता छ आ पंदर ने सामे ले जाए हवे छ छे ई प्लस मां छे तो सामे जासे तो माइनस थशे तो पांच एक्स बराबर पंदर ओछा छ पंदर मांथी छ बाद करिए तो आपने नौ मळे અને આ પાંચ ગુણાકારમાં હતા એ છેદમાં જાય તો એક્સ ની કિંમત આપણને નવ ના છેદમાં પાંચ મળે। તો ગણતરી સાવ સહેલી હતી પણ રકમને સમજવાની જરૂર હતી તો આપણે આ કરેલો દાખલો જ ગણાય અલગ ન કહેવાય। નંબર બે લીપ વર્ષના फेब्रुआरी मास मा पांच रविवार आवे पांच रविवार होय तेनी संभावना शोधो। तो आ कंईक अलग दाखलो कहेवाय कारण के अगाउ आपणे लीधा हता लीप वर्षना પણ ફેબ્રુઆરી માસ નતો લીધો ખાસ તો સમજવાનું ફેબ્રુઆરી માસમાં જ છે એક દિવસ જે વધે છે એ ફેબ્રુઆરી માસમાં વધે છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ એવું આપણે બોલતા હોય
तो दर चार वर्षे लीप वर्ष आए आप 2020 नु वर्ष एने चार वडे भागाकार थई सके शेष जीरो वधे छे एटले ए लीप वर्ष छे अने आ लीप वर्ष मां आपणे फेब्रुआरी महीना मां 29 दिवसो हता तो पहला तो अहीं फेब्रुआरी महीना मां 29 दिवस होय दरेक वार चार वखत आवे तो चार सत्ता ने 28 दिवस तो गया फेब्रुआरी मांथी एक दिवस वधो ए आपणो 28 पछी 29मो दिवस आ 29मो दिवस शुं होय सके तो के तो का तो रविवार होय का सोमवार होय का मंगळवार होय का बुध होय का गुरु शुक्र शनि अथवा तो रवि रवि तो जो के आपणे आगळ लीधो एक वार तो अहीं कुल परिणाम नी संख्या केटली मळशे 7 कुल परिणामों नी संख्या 7 मळे कया कया रवि सोम मंगळ बुध गुरु शुक्र अने शनि एमांथी रवि केटली वखत आव्यो एक ज वार आव्यो એટલે આની અંદર ઘટના એ ઉદ્ભવવા માટેનું પરિણામ થશે 1 તો જવાબ આપણને મળે 1/7 દાખલો સાવ સહેલો છે પણ આનું લોજિક એક વખત સમજાઈ જવું જોઈએ ત્યાર પછી અહીંયા આગળ એક વાક્યની અંદર ત્રીજો આપણે એમસીક્યુ અથવા તો એક વાક્યનો જવાબ ખાલી જગ્યા પણ એને બનાવી શકે એ આપણે કરીએ એની અંદર એક કંઈક નવી વિગત છે આપણે હમણાં જ ટૂંક સમયમાં દ્વિચલ સુરેખ સમીકરણ આસાદી પૂરું ગયું છે એનો ઉપયોગ આપણે આમાં કરશું ઘણા બધા ચેપ્ટર એવા છે કે જે એકબીજા સાથે અનુબંધ ધરાવે છે એટલે એની રીતનો ઉપયોગ આપણે બીજા સ્વાધ્યાયમાં કરવાનો થાય તો ત્રીજો દાખલા નંબર જોઈએ એક વાક્યમાં જો P(a-P)(a') = 0.2 આપેલા છે હોય તો P(a) શોધો तो અહીં આગળ તમારી પાસે માઈનસ માં આપેલું છે આપણે એક સૂત્ર જાણીએ છીએ એ પ્લસ વાળું છે આર P(a) + P(a') = 1 તો આપણે બંનેનો લોગ લઈ લે દ્વિચલ સુરેખ સમીકરણ મુજબ તો P(a) + A' = 1 એની નીચે આપણે બીજું સમીકરણ લખી નાખીએ P(a) - P(a') = 0.1 તો બંનેની નિશાની અલગ અલગ છે તો આપણે બંને સમીકરણનો સરવાળો કરશું ના બધું ડિટેલમાં તમને કીધું અહીંયા 0.2 આપેલા છે આપણે કરેક્શન કરી લઈએ હવે સરવાળો ક્યારે થાય અને બાદબાકી ક્યારે થાય એ મેં તમને વાત કરી તો હું અહીંયા સરવાળો કરીશ એટલે A' વાળું પદ લોપ થઈ જાય એટલે કે ઉડી જાય આ P(a) બે વખત થઈ ગયા એટલે 2 P(a) આ બંનેનો સરવાળો કરીએ તો 1.2 હવે આ બે આપેલા છે એને આપણે છેદમાં લેવા પડે તો P(a) = 1.2 એના છેદમાં આપણે 2 પોઈન્ટ કાઢી નખાય એટલે થોડું સહેલું પડે તો નીચે 10 આવે પોઈન્ટ પછી એક અંક આપેલો છે એટલે 12 ના છેદમાં અહીંયા 10 ગુણાકાર કરીએ તો થઈ જાય 20 છેદ ઉડાડી નાખીએ 4 3 12 4 25 તો 4 4 પાછા ઉડી જાય તો P(a) ની વિગત તમને 3/5 મળે તો આ રીતે તમે બીજા એમસીક્યુ ને એવું બધું પણ વધારાનું કરી શકો એક્સ્ટ્રા દાખલા તમને હું હમણાં આગળ કરાવું છું તો એક્સ્ટ્રામાં આપણે પહેલો દાખલો જોઈએ કોઈ પણ લીપ વર્ષમાં
कोई पण लीप वर्ष में 53 गुरुवार आवे, 53 गुरुवार आवे तेनी संभावना शोधो। तो अहीं आगळ आपणे पहेला तो लीप वर्ष छे, एमां 53 गुरुवार आवे एनी संभावना पूछी छे, तो कुल परिणाम आपणे केटला लई शकीए? तो लीप वर्ष होय एटले कुल परिणाम थशे 366। हवे 53 गुरुवार आवे छे तो टोटल आपणी पासे दिवसो केटला होय ए मुजब तमारे चेक करवानुं के भाई साधु वर्ष होय तो 365 दिवस होय, पण लीप वर्ष हशे तो 366 दिवस होय। तो 366 दिवस प्रमाणे दरेक वार 52 वखत आखा वर्षमांथी पसार थाय, तो ए मुजब गणतरी करी अने तमारे आ एक्स्ट्रा दाखलो करवानो थशे। त्यार पछी हजी एक आपणे जोईए, ए थोड़ो दाखलो सेलो बनशे। कोई पण वर्षना जुलाई महीनामा पांच रविवार होय तेनी संभावना शोधो। तो अहीं आगळ तमारे जुलाई महीनाना दिवसो गोतवा पड़े। जुलाई एटले सातमो महीनो, 1, 2, 3, 4, 5, 6 अने 7 सातमा महीनामा 31 दिवस आवे, 31 दिवसमांथी तमारे 5 रविवार लेवाना छे, बधा ज 4 वार आवे तो 4 7 ने 28 दिवस तो निकली गया। आपणे आमां 31 दिवस छे तो 29, 30 अने 31 ત્રણ દિવસ વધ્યા, તો 3 દિવસનું ગ્રુપ બનાવવાનું મેં વાત કરી હતી, રવિ સોમ મંગળ, સોમ મંગળ બુધ, એવી રીતે 3-3 ની જોડી પાડી અને ગ્રુપ બનાવશો તો કુલ પરિણામ 7 મળશે। એમાંથી નહીં જોવાનું કે આ જે ગ્રુપ બનાવ્યું એમાં રવિવાર કેટલી વાર દેખાય છે, તો લગભગ 3 વખત રવિવાર દેખાશે। गणतरी करीने जोशो एटले वधारे ख्याल आवशे, अने अंदाजे फाइनल नथी कहेतो, तमे गणशो त्यार पछी वधारे खबर पड़शे जवाबनी। 3/7 एवो जवाब मळशे। तो आ दाखलो पण तमारे जाते गणवो अने जॉइंट करी देवो। त्रीजो दाखलो, 3 सिक्काओ एक साथे उछाड़वामा आवे छे ओछामा ओछी बे छाप मळे तेनी संभावना शोधो। तो अहीं आगळ આ ટેકનો દાખલો પણ આપણે અગાઉ કરેલો છે, દરેકમાં તમને એમ લાગશે કે સર તો બધામાં એમ કે છે કે હું અગાઉ કર્યું હતું, પણ આપણે થોડુંક નિરાતે અને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોશો તો અગાઉના વિડીયોમાં આપણે આ વાત કરેલી જ છે। તમને ખ્યાલ હોય તો 3 સિક્કાઓ મળે આપણે એના માટે આવું લખ્યું હતું, થોડુંક યાદ કરાવી દઉં કુલ પરિણામ માટે। તો 3 છાપ મળે એવું ક્યારે બને? તો કે 3 H હોય તો, પછી 2 છાપ મળે 2 વાર H લેવાના, HH ત્રીજો T, H T અને H, પછી T H અને H, જો મેં 2 વાર H લીધા છે, અહીંયા મેં 3 વાર H લીધા હતા। હવે અહીંયા લખીએ 1 છાપ મળે एक बार एच राखवानो छे, एच टी टी पछी टी एच टी पछी टी टी अने एच,
અહીંયા લખશું એક પણ છાપ ન મળે, એક છાપ ને તો એવું ક્યારે બને, જો ત્રણે ટી મળે તો. તો આની આપણે કુલ પરિણામની સંખ્યા ગણી લેવાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો કુલ પરિણામો આપણને જે છેદમાં લખતા હોય એ આઠ મેળા. હવે એમાંથી આપણને શું પૂછ્યું છે, ઓછામાં ઓછી બે છાપ. હવે આ શબ્દ ન સમજાતો હોય તો આપણે એમ વિચારે, માની લો કે હું તમને એમ કહું કે કાલે હોમવર્કમાં ઓછામાં ઓછા બે દાખલા ગણીને આવવાના જ છે, તો એનો અર્થ એમ થાય કે સર બે દાખલા તો જોશે જ, જો હું બે થી વધારે કરીને જઈશ તો ચાલશે, પણ બે થી ઓછા કરીશ તો ચાલશે નહીં. તો અહીંયા આગળ તમારે ઓછામાં ઓછી બે છાપ એટલે બે એચ તો લઈ જ લેવાના, બે થી વધારે ચાલશે, બે થી ઓછા ચાલશે નહીં. ફરીથી બે છાપ ચાલશે, બે થી વધારે પણ ચાલશે, આ બે છાપ ચાલશે, બે થી વધારે પણ ચાલશે, બે થી ઓછી ચાલશે નહીં. તો એક બે ત્રણ ચાર, તો આપણને ઘટના માટેના પરિણામો મળી ગયા ચાર. અને હવે તો 90% દાખલો કરી દીધો, તો તમે આની સંભાવના મેળવી શકો ચાર ના છેદમાં આઠ એટલે એક ના છેદમાં બે. અહીંયા આપણે સંભાવના સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. કોઈ પણ જાતનો તકલીફ હોય કે કઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. બધી પ્રેક્ટિસ કરવી અને પ્રેક્ટિસ વર્કના દાખલાઓનો પણ ઉપયોગ કરો. નેક્સ્ટ ટાઈમ આપણે નવું સ્વાધ્યાય ચાલુ કરશું.